સુંદરવન નામના જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. આ પ્રાણીઓમાં ખૂબ જ એકતા હતી. આ જંગલનો રાજા હતો શેરસિંહ, અને જંગલની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી શેરસિંહના ખંભા પર હતી. લોકો ખૂબ ખુશ હતા શેરસિંહનું શાસન. પરંતુ તે જે સમય જંગલમાં એક હોશિયાર શિયાળ પણ રહેતું હતું. શિયાળ સિંહે ભગાડીને પોતે જ જંગલની રાણી બનવા માંગતું હતું, અને તે ઘણીવાર પ્રાણીઓની વચ્ચે જતી રહેતી હતી જંગલમાંથી અને તેમને સિંહ સામે ઉશ્કેરવા માટે. તો એક સમયે હોશિયાર શિયાળ જિરાફ પાસે ગયો અને જિરાફને કહ્યું, જિરાફ ભાઈ સાંભળો. જિરાફે કહ્યું, હા શિયાળ બેન, બોલો શું વાત છે? શિયાળ, ઠીક છે, મને એક વાત કહો, આ જંગલમાં સૌથી મોટું કોણ છે? કેવો મૂર્ખ પ્રશ્ન પૂછે છે, આ જંગલમાં મારાથી મોટું કોઈ નથી. શિયાળે કીધું, તમે સાચું કહ્યું. જિરાફ ભાઈ, તમે આ જંગલમાં સૌથી મોટા છો અને બુદ્ધિશાળી પણ, તેથી જ તમારે આ જંગલના રાજા બનવું જોઈએ. સિંહ તો સિંહ છે, તે બિનજરૂરી રીતે જંગલનો રાજા બની રહ્યો છે. જિરાફે કહ્યું, બેન તમે એકદમ સાચા છો, પણ રાજા તો સિંહ છે, અને હવે આપણે શું કરી શકીએ? જિરાફની વાતનો જવાબ આપતા શિયાળે કહ્યું કે મારી પાસે એક વિચાર છે, અને તે છે જંગલમાં ચૂંટણી કરાવવાનો. જેને સૌથી વધુ મત મળે તે જંગલનો રાજા બનવો જોઈએ. જિરાફ નીચે શિયાળના પ્રભાવિતથી ફસાઈ ગયો, અને તે પણ શિયાળની વાત સાથે સંમત થયો. ત્યારબાદ શિયાળ હાથી પાસે ગયો અને તેને કહ્યું, હાય ભાઈ, સાંભળો, તમે મને એક વાત કહો કે આ જંગલમાં સૌથી શક્તિશાળી કોણ છે? હાથીએ કીધું, આ પણ પૂછવા જેવો પ્રશ્ન છે. આ જંગલમાં મારાથી વધુ શક્તિશાળી કોણ? આ જંગલમાં હું જ સૌથી શક્તિશાળી છું. હાથીની વાત સાંભળીને શિયાળે હાથીને કહ્યું કે જો તું આ જંગલમાં સૌથી શક્તિશાળી છે, તો તારે જંગલનું રાજા બનવું જોઈએ. તો પછી જંગલમાં રાજા કેમ ન ચૂંટાય? ગરીબ નિર્દોષ પછી શિયાળની વાત સાંભળીને ભલે હાથી પણ શિયાળની યુક્તિમાં ફસાઈ ગયો, અને જંગલમાં રાજાને ચૂંટવા સંમત થયો. શિયાળ મનમાં ખૂબ જ ખુશ થયો અને પોતાની આગામી શિકાર શોધવા નીકળ્યો. પછી તેણે એક દીપડો મળ્યો. ચિતાને જોઈને હોશિયાર શિયાળે તેની પાસે આવ્યું અને કહ્યું, અરે ચિતાભાઈ, કૃપા કરીને મારા એક પ્રશ્નનો જવાબ આપશો. ચિતાએ કહ્યું, હા હા, પૂછો, શું પ્રશ્ન છે? શિયાળ, મને કહો કે આ જંગલમાં સૌથી ઝડપી કોણ દોડે છે? શિયાળ બેન, તને સારું લાગે છે, કારણ કે આ જંગલમાં બધા જાણે છે કે હું સૌથી ઝડપી દોડી શકું છું. દોડવામાં મારી સાથે કોઈ સ્પર્ધા ન કરી શકે. દીપડાની વાત સાંભળીને શિયાળ મનમાં ખુશ થઈ ગયો. દીપડાને જંગલમાં ચૂંટણીની વાત કહી. બિચારો દીપડો પણ શિયાળની વાતમાં આવી ગયો અને જંગલમાં ચૂંટણી માટે રાજી થઈ ગયો. પછી આ શિયાળ એક પછી એક જંગલના તમામ પ્રાણીઓ પાસે ગયો અને પોતાની ચતુરાઈથી તેમને જંગલમાં ચૂંટણી માટે સંમત થવા માટે ઉશ્કેર્યા. ત્યારબાદ જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈને શેરસિંહ પાસે ગયા અને પૂછવા લાગ્યા, સિંહ, જંગલમાં ચૂંટણી યોજાશે? શેરસિંહે કહ્યું, શેરસિંહ કહે, ઠીક છે, હવે તમારા બધાએ તમારો રાજા પસંદ કરવાનો છે. શિયાળે કહ્યું, હા, અમારે અમારો રાજા પસંદ કરવાનો છે, અને અમે બધા મળીને અમારા રાજા તરીકે વધુ ગુણો ધરાવનારને પસંદ કરીશું. તો મને કહો ભાઈ, આ જંગલમાં સૌથી વધુ ગુણો કોનામાં છે? શિયાળની વાત સાંભળીને જંગલના તમામ પ્રાણીઓ એક પછી એક પોતાના ગુણોની ગણતરી કરવા લાગ્યા. જિરાફે કહ્યું કે તે સૌથી મોટો છે, તેથી તે જંગલનો રાજા હોવો જોઈએ. ચિતાએ તેને કહ્યું કે તે ઝડપી દોડી શકે છે. પછી વાંદરાએ કીધું કે ઝાડ પર ચડવાની તેની ક્ષમતા ગણી શકાય. તો શેરસિંહ મૌન છે, સાથે તેમની વાતચીત સાંભળી રહ્યા છે. અને શિયાળે કીધું કે ભાઈ, દરેકમાં કોઈ ને કોઈ ગુણવત્તા હોય છે, પણ શેરસિંહ પાસે કોઈ ગુણવત્તા નથી, તેથી જ રાજા ચૂંટાશે. શિયાળની વાત સાંભળીને સિંહે કહ્યું, શેરસિંહ સાચું કહ્યું, મારી પાસે કોઈ ગુણવત્તા નથી, ચૂંટણી કરાવી લો. તમારામાંથી જે જીતશે તે જંગલનો રાજા બનશે અને આ જંગલનું રક્ષણ કરશે. આટલું કહીને શેરસિંહ ત્યાંથી ચાલ્યો ગયો અને જંગલના તમામ પ્રાણીઓ ચૂંટણીની તૈયારી કરવા લાગ્યા. ત્યારે અચાનક શિકારીઓના ટોળાએ ચારે બાજુથી જંગલને ઘેરી લીધું અને જંગલના કેટલાક પ્રાણીઓને પકડી લીધા. આ ઘટનાથી આખા જંગલના પ્રાણીઓ ડરી ગયા અને અહીં ત્યાં ભાગવા લાગ્યા. શેરસિંહ તે પણ ત્યાં આવ્યો અને વિશે જણાવ્યું અને પૂછ્યું, અને જંગલના પ્રાણીઓને બચાવવાની જવાબદારી તેની નથી. તે ઘટનાને અવગણીને શાંતિથી સૂઈ ગયો. પછી એક ચિંતિત વાનર પાસે આવ્યો અને સિંહને કહ્યું કે મહારાજ, જુઓ જંગલમાં શું થઈ રહ્યું છે.
તમે અમને મદદ કરો, અમે ચારે બાજુથી શિકારીઓથી ઘેરાઈ લ્યા છીએ અને જંગલના કેટલાક પ્રાણીઓ પણ બંદી બનાવી લીધા છે. અરે પણ મારામાં કોઈ ગુણ નથી, ન તો હું ઊંચો છું, ન મજબૂત છું, ન હોશિયાર છું કે ના ચપળ છું, તો પછી હું તમારી રક્ષા કેવી રીતે કરી શકું? હું હવે રાજા નથી રહ્યો, તમે બધાએ જાતે જ રાજા બદલવાનું નક્કી કર્યું છે. મહારાજ અમને માફ કરો, અમે પહેલાં ધૂર્ત શિયાળના શબ્દોમાં પડી ગયા અને બળવો કરવાનો નિર્ણય લીધો, પણ આ મુશ્કેલીના સમયમાં તમારા સિવાય અમને કોઈ મદદ કરી શકે તેમ નથી. વાંદરાની વાત સાંભળીને શિનું હૃદય દ્રવી ઉઠ્યું અને તે જંગલના પ્રાણીઓને શિકારીઓથી બચાવવાનું નક્કી કર્યું. કોઈ પણ જાતના ડર વગર શેરસિંહે શિકારીઓ પર હુમલો કર્યો. શેરસિંહને જોઈને બધા શિકારીઓ જંગલમાંથી નાસી છૂટ્યા અને શેરસિંહે પોતાની કેદમાં બંધાયેલા પ્રાણીઓને પણ મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ જંગલમાં તમામ પ્રાણીઓ સિંહ પર હુમલો કર્યો, સિંહની માફી માંગી અને સિંહને ફરીથી જંગલનો રાજા જાહેર કર્યો. શિયાળને પણ પોતાની ભૂલ સમજાઈ અને આ ઘટના પછી જંગલના તમામ પ્રાણીઓ ખુશીથી સાથે રહેવા લાગ્યા.